બીજી વાત કરીએ કે સ્પેશિયાલિટીની વાત કરીએ તો 9 to 69, એટલે કે ભાઈ મેં તમને કહ્યું ને એ પ્રમાણે મેનુની અંદર જો સાઉથ ઇન્ડિયન મેનુથી શરૂઆત થઈ જાય છે, જેની અંદર તમને મોમોઝ પણ મળવાનો છે, ફ્રેન્કી પણ અવેલેબલ થઈ જવાની છે, મેગી છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પછી ગાર્લિક બ્રેડ છે, અને દરેક વસ્તુની આપણે પ્રાઇસ જોઈએ તો 9 રૂપિયાથી ચાલુ થઈ અને 69 રૂપિયા સુધીની છે. બરાબર, કેમ છો મારા વાલા ચડોદર વાસીઓ? હું તમારો પ્રિય પ્રેમ લાણંદ વિદ્યાનગરની અંદર મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું. ને ભાઈ, વિદ્યાનગરની વાત કરીએ તો વિદ્યાર્થીઓની નગરી કહેવામાં આવે છે, અને હા, અહીંયા સ્ટ્રીટ ફૂડ તો ઘણું બધું ફેમસ છે, પણ અહીંયા કેફેનો ટ્રેન્ડ પણ બહુ જ જોરદાર ચાલે છે. એની અંદર આજે તમારા માટે કંઈક નવું અને યુનિક કેફે લઈને આવ્યા છે, 9 to 69, જેની અંદર દરેક આઈટમ ભાઈ જેવું નામ છે ને એ જ પ્રમાણેનું મેનુ પણ અહીંયા જોવા મળવાનું છે. મેનુની અંદર એવું વાત કરીએ તો 9 રૂપિયાથી મેનુની શરૂઆત થઈ જાય છે. 69 સુધીની અંદર આપણને મોમોઝ છે, ફાસ્ટ ફૂડ છે, બર્ગર છે, પછી સેન્ડવિચીસ છે, અને બીજું ઘણું બધું મોકટેલ્સ ને બધું મળવાનું છે. બીજું કે અહીંયા સાઉથ ઇન્ડિયન પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જવાના છે, અને ખાસ કરીને એમનું એમ્બિયન્સ એ તો અદ્ભુત છે. અને ફ્રેન્ચાઇઝીની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી વખણાય છે આ ફ્રેન્ચાઇઝી, રાજકોટની અંદર છે, પછી દ્વારકાની અંદર પણ આવેલી છે આ ફ્રેન્ચાઇઝી, અને એવું કહેવાય કે લોકોનું પ્રિય બની ગઈ છે આ ફ્રેન્ચાઇઝી. તો પછી બહુ વાત નહીં કરીએ, આપણે એક્ઝેક્ટ લોકેશનની આપણે વાત કરીએ સાહેબ, તો કઈ જગ્યા પર આપણે ઊભા છીએ? એક્ઝેક્ટ આપણે બાકરવાળા રોડ પર છે, એપોલો ફાર્મસીની સામે, એપલ હાઇટ કોમ્પ્લેક્સ. ઓકે. અને નિયર બાય એલિકોન બંગલોઝ. હા, એલિકોન, નિયર બાય એલિકોન બંગલો, બાકરોલ રોડ. બાકરોલથી આપણે શહીદ ચોક તરફ આવીએ છીએ, બરાબર, ત્યાં તમને એપલ હાઇટ જોવા મળી જશે. એ જગ્યા ઉપર આ જગ્યા આવેલી છે. નંબર અને એડ્રેસ તમને ફરી એકવાર આપી દઉં છું સ્ક્રીન ઉપર, એટલે તમે અચૂકથી વિઝિટ કરી શકો છો. આપણે બહુ વાત નહીં કરીએ, આપણે ઉપર જઈશું અને બધી માહિતી આપણા ઓનર સાથે પણ જાણીશું અને આગળ વાત કરીશું. આવી જાઓ મારી સાથે. આપણે જે ઓનર છે કેલ્વિન, એમને મળીએ છીએ. કેમ છો ભાઈ? શું નામ છે આપનું? મારું નામ સાહિલ છે. સાહિલભાઈ, સાહિલભાઈ હવે આપણે વિઝિટ કરાવો છો કે અંદર ફૂડ શું શું મળે છે, બેસવાની કેવી સુવિધા છે, એમ્બિયન્સ કેવું છે? 40 થી 50 જણને બેસવાનું એમ્બિયન્સ છે. ફૂડમાં આપણે પીઝા છે, ફેન્કી છે, ફાસ્ટ ફૂડ બધું ટોટલી મળી રહ્યું છે, ઇડલી બી મળી રહી છે, બધી રીતે. અને આપણો કોન્સેપ્ટ બી એવો છે 9 થી 69માં, એ 9 થી 70 ની અંદર બધું મોસ્ટ ઓફ મળી જશે, મળી જાય, મળી રહેશે તમને. અને કોમ્બોઝ ની અંદર શું શું આપણે? કોમ્બોની અંદર આપણે ગાર્લિક બ્રેડ છે, કોમ્બોની અંદર કોલ્ડ ડ્રિંક, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈઝ, પછી બર્ગર, એ બધું કોમ્બોની અંદર મિક્સ કરી આપીએ છીએ. કોઈ બર્થડે પાર્ટી કરી હોય, બર્થડે પાર્ટી છે, પછી બીજું નોર્મલી પાર્ટી કરી હોય, મીન્સ એન્ગેજમેન્ટ કંઈ કરવું તો એ બી છે. બાકી આ સાઈડ બી આવો, થોડું મોટું બી છે, આ સાઈડ આવો. આ સાઈડ આપણે ડેકોરેશન રેડી જ છે, બર્થડે પાર્ટીનું રેડી જ છે. આજે આપણે બર્થડે પાર્ટીનું ડેકોરેશન કરાવ્યું છે. બાકી મોટો હોલ છે આપણો ટોટલી. બીજી વાત કરીએ કે સ્પેશિયાલિટીની વાત કરીએ તો 9 to 69, એટલે કે ભાઈ મેં તમને કહ્યું ને એ પ્રમાણે મેનુની અંદર જો સાઉથ ઇન્ડિયન મેનુથી શરૂઆત થઈ જાય છે, જેની અંદર તમને મોમોઝ પણ મળવાનો છે, ફ્રેન્કી પણ અવેલેબલ થઈ જવાની છે, મેગી છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પછી ગાર્લિક બ્રેડ છે, અને દરેક વસ્તુની આપણે પ્રાઇસ જોઈએ તો 9 રૂપિયાથી ચાલુ થઈ અને 69 રૂપિયા સુધીની છે. બરાબર, જે માર્કેટની અંદર આપણને ક્યાંય જોવા નહીં મળે. આપણી જોડે આ પહેલો કોન્સેપ્ટ આપણી જોડે આનંદમાં છે. આનંદમાં આજ સુધી આ કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ છે, પહેલો જ આપણો કોન્સેપ્ટ. એટલે હવે એવું કહેવાય કે જે આપણે સ્ટ્રીટ ફૂડની અંદર ખાવા જતા હતા લારી ઉપર, ઉપર કેફેમાં મળશે, હવે શાંતિથી કેફેમાં બેસીને જમી શકો. બરાબર છે આપણે. અને ભાઈ જો તમે પણ તમારો બિઝનેસ સેટઅપ કરવા માંગતા હોય, આ ફ્રેન્ચાઇઝી જો તમે લેવા માંગતા હોય, તો એનો પણ હું નંબર તમને વિડીયોની અંદર આપી દઉં છું, તમે કોન્ટેક્ટ કરી અને ઇન્ક્વાયરી કરી શકો છો. હવે આપણે વિઝિટ કરીએ કિચનની અંદર. તો આપણી સાથે વિધિબેન જોડાઈ ગયા છે, જે પોતે ફ્રેન્ચાઇઝીના ઓનર છે. અને આપણે કોઈ ફ્રેન્ચાઇઝી તમે આ બિઝનેસની અંદર આવવા માંગતા હોય અને કેવું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, શું જોઈએ, આપણે બધી માહિતી આપશો મેડમ આપણે? હા જી સર, આપણું જે 9 to 69 કેફે છે, જે આજે 3/3 તારીખ જે છે અને 33મું આઉટલેટ ચાલુ કર્યું છે, આપણે નેક્સ્ટ 15 ડેઝમાં 42 આઉટલેટ કમ્પ્લીટ કરશું. અને આપણી જે ફ્રેન્ચાઇઝી કોસ્ટ છે 1,11,000, જે માર્કેટ વેલ્યુ 1,25,000 રૂપિયાની અમે મશીનરી પ્રોવાઈડ કરીએ છીએ. બેઝિક બધી મશીનરી અમે પ્રોવાઈડ કરીએ છીએ. આપણું જે મેનુ છે 9 to 69, એટલે એ જ આપણી પ્રાઇસ છે. 69 ઉપર કોઈ પ્રાઇસ જ નથી અને 100+ આઈટમ છે. 6 થી 7 મશીનરી અમે લોકો પ્રોવાઈડ કરી છે. હા, અને ઇવન તમે સોફ્ટવેર કે તમે જે બેઝિક જે પણ છે એ બધી વસ્તુ અમે પ્રોવાઈડ કરી છે. લોગો છે, સોફ્ટવેર છે, ટીવી છે,
એ બધી વસ્તુ અમારી સાઈડથી પ્રોવાઈડ થાય છે સર. તો હવે અત્યાર સુધી મેં તો એવું કોઈ માર્કેટમાં સાંભળ્યું નથી કે આટલી પ્રાઇસની અંદર કોઈ ફ્રેન્ચાઇઝી આપતું હોય. અને સર આપણે 9 to 6 9 ના એક સક્સેસ રેશિયો પછી એક ઢોસા ડિલાઇટ કરીને નવું સોપન પણ આપણે ચાલુ કર્યું છે. આ એક હું તમને કહું કે 9 to 6 9 બહુ કોમ્બો ઓફર્સ આપે છે. હવે 9 to 6 9 પ્લસ ઢોસા ડિલાઇટ 9 રૂપિયાથી લઈને 99 રૂપિયા સુધીમાં જ એક આપણે કહી શકીએ કે કેફે મોડ્યુલ ઉપર હતા, હવે આપણે એક નવું રેસ્ટો મોડ્યુલ પણ ચાલુ કર્યું છે કે 39 રૂપિયાથી લઈને 99 રૂપિયા સુધીના જેમાં ઢોસા મળશે, જેમાં 99 પ્લસ વેરાઇટીઝ અવેલેબલ છે. જોરદાર જોરદાર. તો તમે તમારા એરિયામાં તમારા જિલ્લાની અંદર જો ફ્રેન્ચાઇઝી લાવવા માંગતા હોય તો અચૂકથી સંપર્ક કરી શકો છો, નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો જ હશે. અને ચરોતરની અંદર આ પહેલું એમનું આઉટલેટ છે, સૌરાષ્ટ્રની અંદર તો ઘણી બધી જગ્યાએ છે જ, બરાબર ને? તો અત્યારે આપણે કિચનની વિઝિટ કરી રહ્યા છીએ અને મેડમ જોડે આપણે જેવી રીતે વાત થઈ રીતે કે અહીંયા દરેક વસ્તુ તમને આ જગ્યા પર મળી જાય છે, જેની અંદર ઇન્ડક્શન છે, પછી ડીપ ફ્રાય કરવા માટેનું પણ અહીં મળી જાય છે, પછી વોફેલ બનાવવા માટેનું પણ આ જગ્યા ઉપર તમને અવેલેબલ થઈ જશે. અને અત્યારે ગાર્લિક બ્રેડ મને લાગે બની રહી છે અને પીઝા પણ અત્યારે ઓવનની અંદર જોઈ રહ્યા છો કે નાખેલા જ છે, એટલે પીઝા પણ આપણે ટ્રાય કરવાના છે. અને બીજી દરેક વસ્તુ હાઇજેનિકનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ કે ફ્રેશ વેજીસ જે કટ કરીને આપણા માટે મૂક્યા છે, જે યુઝ થવાના છે, એ પણ અહીં મૂકેલા છે. એટલે હવે તો એવું લાગે છે કે ટેસ્ટ કરવાની બહુ કંઈક મજા અલગ જ આવી જશે કિચનમાં આવ્યા પછી. તો આપણી સાથે અહીંની જે મોસ્ટ પ્રીમિયમ અને જોરદાર વેરાયટીઝ આપણી સાથે આવી ગઈ છે, જેની અંદર વાત કરીએ તો સાઉથ ઇન્ડિયન છે, પછી જે ગાર્લિક બ્રેડ છે એમના એ છે, સાઉથ ઇન્ડિયનની અંદર પણ મેંદુવડા છે, મોમોઝની અંદર પણ આપણને ઓપ્શન્સ મળી રહેવાના છે, સાદા મસાલા મોમોઝ, સ્ટીમ મોમોઝ પણ છે, ચોકલેટ મોમોઝ પણ અહીંયા મળી જવાના છે, પછી જે સ્પાઇરલ કહેવામાં આવે છે જે અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ પણ મળી જવાના છે. મોમોઝની અંદર મેં તમને કહ્યું એવી રીતે કે વેરાયટી આપણને મળી જવાની છે. આ જે એમના સ્પેશિયલ મોમોઝ છે, ફ્રાઈડ મોમોઝ, એ પણ આપણે અહીં મળી જવાના છે. પછી સેન્ડવિચીસ પણ છે ઘણા બધા, અને વાઇડ ઓપ્શનની અંદર ઘણી બધી વસ્તુ તમને મળી જવાની છે. સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સની અંદર આપણને કોલ્ડ કોકો અને એના મોકટેલ્સ એ પણ મળી જવાના છે. એટલે હવે બહુ વાર નહીં કરી આપણે શરૂઆત કરીશું. તો પહેલાં આપણે શરૂઆત કરીએ એમના બર્ગરથી. હવે બર્ગરની વાત કરીએ તો એકદમ ચીઝી લાગશે તમને, અને એમની જે આલુ ટિક્કી જે છે એ અને ફ્રેશ વેજીસથી બનાવવામાં આવેલો છે, એ આપણે ટ્રાય કરી રહ્યા છે. ટેસ્ટ કેવો લાગે તમને? એક નંબર, બહુ સરસ છે. હવે બર્ગરની વાત કરીએ તો અહીંયા જે પાવની ક્વોલિટી છે એ પણ જોરદાર છે. બીજું કે અહીંયા દરેક વસ્તુ ફ્રેશલી યુઝ કરવામાં આવે છે, એ વધારે આપણને ગમે. પછી ખાસ કરીને એમના જે ચોકલેટ મોમોસ છે આપણે ટ્રાય કરીએ. એ બી બહુ સરસ છે, ચોકલેટ મોમોસ ટેસ્ટ કરો. ચોકલેટ મોમોસ છે, જે મોમોસ લવર હોય એના માટે સ્ટ્રીટ મોમોસ તો આપણે ઘણા બધા ખાઈએ જ છે, પણ કેફેમાં બેસી અને મોમોઝની મોજ માણવી એ કંઈક અલગ વસ્તુ છે, બરાબર ને? હવે એમને આપણે પીઝા છે ટ્રાય કરી લો, એક પીસ તમે પણ લો. એમને આપણે સાદા માર્ગેરિટા પીઝા ટ્રાય કરી રહ્યા છે. કોઈ બી વસ્તુ ટ્રાય કરશો તો ક્વોલિટી ખરેખર તમને અહીં વધારે ગમી જશે. એવું નથી કે સસ્તું છે એટલે ભાઈ જેવું તેવું આપી દેવાનું, એકદમ ક્વોલિટી ફૂડ અહીં તમને મળવાનું છે. અને એડ્રેસ તમને એકવાર ફરી કહી દઉં છું કે સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે, બાકરોલ જે એલિકોન ગાર્ડન છે ત્યાંથી આપણે 100 મીટર જ આગળ આવશો એટલે એપલ હાઇટ્સ તમને દેખાઈ જશે. એમાં પહેલે માળ એટલે કે ઉપર ચડશો એટલે તમને દેખાઈ જશે, બરાબર? એપલો ફાર્મસીની સામે છે, એપલો ફાર્મસીની સામે. સાઉથ ઇન્ડિયન ડીશ છે જેની અંદર આપણે મેંદુવડા એ પણ ટ્રાય કરીએ. ક્વોન્ટિટી પણ તમે જોઈ રહ્યા છો કે જોરદાર ક્વોન્ટિટીમાં વસ્તુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. દમ ક્રંચી આપણા સબસ્ક્રાઇબર મિત્રો માટે. અને દરેક વસ્તુ આપણે ઓર્ડર આપીએ છીએ એ પ્રમાણે જ બનાવવામાં આવે છે, ને એ પછી જ બનાવવામાં આવે છે, કોઈ વસ્તુ રેડી કરવામાં આવતી રેડી રાખવામાં આવતી નથી. લાઈવ લાઈવ બધી વસ્તુ ખરેખર મેંદુવડા તો મજા આવી જાય ખાવાની, મજા આવી જાય. તમે પણ અચૂકથી આ જગ્યા ઉપર આવવાનો ટ્રાય કરજો, તમારા મિત્રોને સાથે શેર કરજો આ વિડીયો, અને અચૂકથી આવવાનો ટ્રાય કરજો. અને ફ્રેન્ચાઇઝીની જે રીતે વાત કરી એવી રીતે તમે પણ તમારા એરિયાની અંદર ફ્રેન્ચાઇઝી લેવા માગતા હોય તો અચૂકથી સંપર્ક કરજો. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવો બધા મને રાજા.